હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.contentkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. બરફનો ગોળો. ગરમીની ઋતુ હતી અને બપોરની અસહ્ય ગરમી પછી સાંજ પડવાની જ હતી. ગટ્ટુ અને ચિંકી કુલરની ઠંડી ઠંડી હવા ખાતા સૂતા હતા. ત્યાં જ મમ્મી આવીને તેમને ઉઠાડે છે. ગટ્ટુ ચિંકી, ચલો ઉઠો, 5 વાગી ગયા અને બાર તમારા ફ્રેન્ડ્સ તમને રમવા માટે બોલાવવા આવ્યા છે. ફ્રેન્ડ્સના આવવાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકીની ઊંઘ ઉડી જાય છે અને જલ્દીથી ઊભા થઈ પોતાનું મોઢું ધોવા જતા રહે છે. લિવિંગ રૂમમાં મમ્મી તેમના મિત્રો ગુડ્ડી અને હરીને ઠંડુ ઠંડુ રૂ અબઝા આપે છે. થેન્ક યુ આંટી. થેન્ક યુ આંટી, મજા આવી ગઈ રૂ અબઝા પીને. અરે અરે, વેલકમ બાળકો. બહાર બહુ જ ગરમી છે ને, એટલે જ તમારા માટે ઠંડુ ઠંડુ રૂ અબઝા. આ તમને બહાર રમવા માટે વધારે એનર્જી આપશે. બધા હસવા લાગે છે અને ત્યાં જ ગટ્ટુ અને ચિંકી મોઢું ધોઈને આવે છે. ચલો ગુડ્ડી અને હરી, હવે આપણે બધા સામે પ્લેગ્રાઉન્ડમાં રમવા માટે જઈએ છીએ. ત્યાં કેટલા બધા હિંચકા છે. હા, અને મેં મારું બેડમિન્ટન પણ લઈ લીધું છે. આપણે લોકો બેડમિન્ટન પણ રમીશું, ઓકે? હા ચિંકી, કેમ નહીં, બહુ જ મજા આવશે. ત્યાં ઘોડાવાળા અંકલ પણ આવવાના જ હશે. ચલો જલ્દી જઈએ. હા બાળકો, પહેલા પોતપોતાનો રૂ અબઝા ખતમ કરો. ગટ્ટુ ચિંકી, તમે પણ પીઓ, પછી રમવા જવાનું. આ પીવાથી તમારા બોડીમાં પાણીની ઉણપ નહીં થાય. આ સાંભળીને બધા પોતાનો રૂ અબઝા પીવે છે અને પછી સામેના પ્લેગ્રાઉન્ડમાં ભેગા થાય છે. ત્યાં પહોંચીને બધા હિંચકા ખાવા લાગે છે. ચલો આપણે પેલી સ્લાઇડ પર જઈએ, તે કેટલી મજેદાર છે. હા ગટ્ટુ ચલ. હિંચકા ખાવામાં અહીંયા કેટલી મજા આવે છે. અને હા, પેલા બરફ ગોળાવાળા અંકલ ક્યારે આવશે? મારે તો જલ્દી મારું ફેવરેટ કાલા ખટ્ટા બરફ ગોળો ખાવો છે. હા સાચે, મારાથી પણ હવે રાહ નથી જોવાતી. હું તો મેંગો ફ્લેવરનો ગોળો ખાઈશ. અરે ચિંકી, તું કયો ફ્લેવર ખાઈશ? હું તો અંકલના આવ્યા પછી જ ડિસાઈડ કરીશ. પાર્કમાં હિંચકા ખાધા પછી ગટ્ટુ, ચિંકી, હરી અને ગુડ્ડી ચારે મળીને બેડમિન્ટન રમે છે અને ખૂબ એન્જોય કરે છે. અડધો કલાક રમ્યા પછી તેઓ થાકીને ત્યાં જ બેસી જાય છે. બાળકોને ગરમીને કારણે ઘણો બધો પરસેવો આવે છે. ત્યાં જ તેમને એક અવાજ સંભળાય છે. એ ગોળો લઈ લો, ગોળો, ઠંડો ઠંડો મીઠો મીઠો ગોળો લઈ લો. ગોળાવાળા અંકલનો અવાજ સાંભળીને બધા બાળકો એકબીજાની સામે જુએ છે. ચલો આપણે બધા મમ્મી પાસેથી ગોળા માટે પૈસા માંગીને લાવીએ. પણ ત્યાં સુધી ગોળાવાળા અંકલ દૂર ના જતા રહે. મારી પાસે એક આઈડિયા છે. હું ને ગટ્ટુ જલ્દી મમ્મી પાસે જઈને પૈસા લઈને આવીએ છે અને તમે લોકો ત્યાં સુધી ગોળાવાળા અંકલને રોકીને રાખો. બધું પ્લાનિંગ કર્યા પછી તેઓ ઊભા થાય છે અને પ્લાનિંગ પ્રમાણે કામ કરવા લાગે છે. ગટ્ટુ અને ચિંકી મમ્મી પાસે પૈસા માંગવા જાય છે અને ગુડ્ડી અને હરી ગોળાવાળા અંકલને રોકવા માટે દોડે છે. અરે ગોળાવાળા અંકલ, ઊભા રહો, અમારે કુલફી લેવી છે. હા અંકલ, ઊભા રહો, અમે ક્યારના તમને બોલાવીએ છીએ. અરે બાળકો, તમારો તો દોડતા દોડતા શ્વાસ ફૂલી ગયો છે. ઊભા રહો, હું તમને ઠંડો ઠંડો બરફ ખવડાવું. અંકલ, અમને 4 ગોળા બનાવીને આપો. હા હા, કેમ નહીં, કહો કયા કયા ફ્લેવર ખાશો તમે? હું મેંગો ફ્લેવર વાળો ગોળો ખાઈશ. અને મારા માટે એક કાલા ખટ્ટા ફ્લેવર ગોળો બનાવી દો અંકલ. હું છે ને એક મિક્સ ફ્લેવર વાળો ગોળો ખાઈશ જેમાં બધા ફ્લેવર હશે. મને એક ગ્વાવા ફ્લેવર નો ગોળો ખાવો છે. હા હા બાળકો, મારો આજે બનાવેલો ગોળો ખૂબ જ ફેવરેટ થવાનો છે. ગોળાવાળા અંકલની વાત સાંભળીને ચારે બાળકો હેરાન થાય છે અને વિચારમાં પડી જાય છે. કેમ અંકલ, આજે ગોળામાં એવી તો શું ખાસ વાત છે? બાળકો, આજે હું તમારા ફેવરેટ ફ્લેવરનો ગોળો જ નહીં, પણ તમારા ફેવરેટ શેપનો ગોળો પણ ખવડાવીશ. વાવ, એનો મતલબ એ છે કે અમે તમને જે શેપ કહીશું, તમે એ જ શેપમાં ગોળો બનાવીને ખવડાવશો? હા હા, એકદમ બરાબર કહ્યું. ગોળાવાળા અંકલની આ વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે.
ચલો બાળકો, હવે બધા એક એક કરીને મને બતાવો તો કે કોને કયા શેપનો ગોળો ખાવો છે? મારા ગોળાનો શેપ એકદમ રાઉન્ડ રાઉન્ડ હોવો જોઈએ. તો પછી મારો ગોળો સ્ક્વેર શેપનો બનાવો અંકલ. મારો ગોળો સિલિન્ડર શેપનો હોવો જોઈએ, બધાથી અલગ. હું તો એક ટ્રાયેંગલ શેપનો ગોળો ખાઈશ. હાલો બાળકો, બધાના મનપસંદ ગોળા. બધા બાળકો પોતપોતાનો ગોળો લઈને અંકલને થેન્ક યુ કહે છે. ગોળો ખાતી વખતે બધા બાળકો ગ્રાઉન્ડમાં બેસે છે અને વાતો કરવા લાગે છે. અંધારું થવાનું હતું અને બધા બાળકો રમીને પોતપોતાના મમ્મી પાસે ઘરે જઈ રહ્યા હતા. ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રોના ગોળા તો ખતમ થઈ જાય છે, પણ વાતો ખતમ થતી જ નથી. ત્યાં જ મમ્મી તેમને બોલાવે છે. બાળકો ચલો બધા અંદર આવી જાઓ. અને ગુડ્ડી અને હરી, તમારા ઘરેથી પણ કોલ આવ્યો હતો. તમારી મમ્મી પણ તમને બોલાવે છે. અંધારું થવાનું છે બાળકો. હા આંટી, અમે પણ બસ જતા જતા. બાય ગટ્ટુ ચિંકી. બાય બાય ગટ્ટુ ચિંકી. બાય બાય. બાય બાય. કાલે તમે ફરીથી આવજો, આપણે ફરીથી ગોળો ખાઈશું અને ખૂબ મજા કરીશું. હા અમે જરૂર આવીશું ગટ્ટુ.